नमस्कार, निर्माण न्यूज साथे हूँ शुद्वानी। सौथी पहला जोईए हेडलाइंस। गुजरात ना आईएएस अधिकारी ने त्यां ईडी ना दरोड़ा नी चर्चा, भ्रष्ट अधिकारियों में फफड़ाट व्यापक। रशिया यूक्रेन युद्ध बन्यू, वैश्विक खाद्य संकट नु कारण, घना देशों पर दुकाल नो खतरो, यूएन नी चेतावनी। केंद्रीय गृहमंत्री अमित शाह 28 अने 29 मे ना बे दिवस ना गुजरात प्रवासे आवशे। 28मीए सहकार महासम्मेलन में आपशे हाजरी। अने हवे जो ये समाचार विस्तार थे तो खास बात करिए गांधीनगर नी, तो आईएएस के राजेश ना त्यां सीबीआई ए दरोड़ा पाड्या छे। दिल्ली नी सीबीआई टीमे दरोड़ा पाड्या छे। मोड़ी रात्रे सीबीआई ए दरोड़ा पाड्या हता। गांधीनगर, सूरत अने सुरेन्द्रनगर मां पण दरोड़ा पाड़वामां आव्या छे। के राजेश वर्ष 2011 ना गुजरात कैडर ना आईएएस अधिकारी छे। आईएएस अगौ सौराष्ट्र ना कलेक्टर पण रही चुक्या छे। तो छेल्ला 3 મહિનાથી ચાલી રહેલા રશિયા યુક્રેન યુદ્ધની વિશ્વના અનેક દેશો પર ખરાબ અસર પડી રહી છે। આ યુદ્ધથી જલ્દી વૈશ્વિક ખાદ્ય સંકટ પેદા થઈ શકે છે, જે વર્ષો સુધી યથાવત રહી શકે છે। એક અહેવાલ મુજબ ખાદ્ય પદાર્થોની વધતી કિંમતોના કારણે આવનારા સમયમાં કેટલાક દેશોએ લાંબા ગાળા સુધી દુકાળનો સામનો કરવો પડી શકે છે। આ યુદ્ધ લાખો લોકોને સંકટમાં મૂકવા માટેનો ખતરો બન્યું છે। દુનિયાના ઘણા ભાગમાં ખાદ્ય અસુરક્ષા વધ્યા બાદ કુપોષણ, સામૂહિક ભૂખમરો, દુકાળનો સામનો કરવો પડી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે। तो गुजरात कांग्रेस प्रमुख अने प्रभारी दिल्ली जशे तेवा समाचार अत्यारे हाल सामे आवी रह्या छे। गुजरात कांग्रेस प्रभारी प्रमुख दिल्ली जशे। जगदीश ठाकुर अने रघु शर्मा दिल्ली जशे। चिंतन शिबिर संकल्पना अमलीकरण अंगे चर्चा करवामां आवशे। उदयपुर खाते चिंतन शिबिर मळी हती। नरेश पटेलना कांग्रेस प्रवेश अंगे पण संवाद थशे। हार्दिकना कांग्रेस छोड्या बादना संभवित नुकसान अंगे पण चर्चा थशे। तो गुजरात कांग्रेस प्रमुख अने प्रभारी दिल्ली जशे। आज अंगे वधु विगत साथे अमारा संवाददाता बीरेन जाधव अमारी साथे फोन लाइन पर जोड़ाई गया छे। बीरेन, गुजरात कांग्रेस प्रमुख प्रभारी दिल्ली जशे, जगदीश ठाकुर अने रघु शर्मा दिल्ली जवाना छे, शुं विगतो? ध्वनि बात करिए तो थोड़ाक समय में जे राजकारण में छे ते घणी मोटी उथल पाथल जोवा मळी रही छे। खास करीने कोंग्रेस, गुजरात कोंग्रेस आ बाबते मंथन करवा मांगे छे ने तेने ज लईने तेओए हाईकमांड नो समय मांग्यो छे। एटले के सोनिया गांधी अने राहुल गांधी साथे तेओए मळवानो समय मांग्यो छे। अने खास ગુજરાતની હાલની પરિસ્થિતિ, કારણ કે આપણે જોયું છે કે હાર્દિક પટેલે તાજેતરમાં જ ગુજરાત કોંગ્રેસ છોડી છે અને તેમને લઈને પક્ષને કેટલું નુકસાન પહોંચી શકે છે આગામી સમયમાં અને તેને રિકવર કોંગ્રેસ કેવી રીતે કરશે તે બાબતને લઈને ખાસ ચિંતન કરવા માટે તેમને સમય માંગ્યો છે। સાથે જ આગામી સમયમાં જે કોંગ્રેસની રણનીતિ અને તેમાં પણ ઉદયપુર ખાતે જે કોંગ્રેસની ચિંતન શિબિર મળી હતી તે ચિંતન શિબિરમાં જે પણ બાબતો ગુજરાત કોંગ્રેસ માટે હાઈકમાન્ડે કહી હતી તેને અનુરૂપ કેવી રીતે થવું, આ તમામ બાબતોને લઈને કોંગ્રેસના પ્રભારી અને કોંગ્રેસના પ્રમુખ દિલ્હી પહોંચશે। અને ખાસ મહત્વની બાબત કે નરેશ પટેલને કોંગ્રેસ પક્ષમાં લાવવા અને કઈ જવાબદારી આપી અને કઈ રણનીતિથી આગળ વધવું, આ મુખ્ય બાબત હોઈ શકે છે। કારણ કે બે દિવસ પહેલા જ ગુજરાત કોંગ્રેસના જે નેતાઓ હતા
તેમણે નરેશ પટેલ સાથે મુલાકાત પણ કરી હતી અને એવી પણ વાત સામે આવી હતી કે તે મુલાકાત સારી રહી છે, પરંતુ હવે આખરી મોહર જે છે તે હાઈકમાન્ડ લગાવશે અને તેને જ લઈને ગુજરાત કોંગ્રેસના નેતાઓ જે છે દિલ્હી જશે અને નરેશ પટેલને કોંગ્રેસમાં કેવી રીતે લાવવા તે અંગે પણ મંથન કરવામાં આવશે. ધ્વની જી, ધન્યવાદ બીરેન અમારી સાથે જોડાવા બદલ. તો હાર્દિકના કોંગ્રેસ છોડ્યા બાદના સંભવિત નુકસાન અંગે પણ ચર્ચા થશે, ખાસ કરી અને કોંગ્રેસ પ્રભારી અને પ્રમુખ જ્યારે દિલ્હી જવાના છે ત્યારે. ગુજરાત ભલે વિકાસની હરણફાળ ભરતું હોય, પરંતુ આજે પણ ગુજરાતમાં અંધશ્રદ્ધા દેખાય છે. રોજબરોજ આવી અનેક ઘટનાઓ સામે આવતી રહે છે, ત્યારે ફરી એકવાર અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. એમપીના રહેવાસી અને ગોંડલમાં મજૂરી કામ કરતા એક શ્રમિકે તેની 2 માસની બીમાર બાળકીને દવાખાને લઈ જવાના બદલે ભુવા પાસે લઈ ગયા, જ્યાં બાળકીને 3 ડામ દીધા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં વિજ્ઞાન જાથાની ટીમે ખુલાસો કર્યો હતો અને બાળકીને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી. ગોંડલમાં સ્ટેશન રોડ પર ચાલતા કૂટણખાના પોલીસે દરોડો પાડ્યો હતો. છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા કૂટણખાના અંગે બાતમી મળતા રાજકોટ રૂરલ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટી બ્રાન્ચે દરોડો પાડ્યો હતો, જેમાં કૂટણખાનું ચલાવનાર મહિલા અને દલાલની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ પરાણે આ વ્યવસાયમાં ધકેલવામાં આવેલી કલકત્તા તેમજ રાજકોટની 2 મહિલાઓને મુક્ત કરવામાં આવી હતી. તેમજ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર TS રિઝવી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ બ્રાન્ચ રાજકોટ ગ્રામીણાઓને ખાનગી રહે બાતમી મળતી ગોંડલ ખાતે આવેલ સ્ટેશન ક્રોસ વિસ્તારમાં એક બહેન ભારતી દલાલ નામની ગ્રાહકો બોલાવી 2 ભોગ બનનાર સ્ત્રીઓ પાસે ઇમોરલ ટ્રાફિકનો ધંધો કરાવી રહેલ છે. જે બાતમીની PSI રિઝવીએ અમને જાણ કરતા અમોએ પ્રાથમિક પંચનામું કરી ડમી ગ્રાહક મારફતે છટકું ગોઠવ્યું. તે છટકામાં ચંદ્રિકાબેન ગોટોરા, રમેશભાઈ ગુરાભાઈ ગોટકિયા તથા ચિરાગભાઈ અશોકભાઈ ટાંગ 2 આરોપીઓ હતા. 2 ભોગ બનનાર સ્ત્રીઓ મળી આવે, જે 2 આરોપીઓને અટક કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે તથા 2 ભોગ બનનાર સ્ત્રીઓને મુક્ત કરવામાં આવેલ છે. સદર બાબતે ગોંડલ સિટી પોસ્ટમાં ગુનો દાખલ કરી આગળની તપાસ PSI ગોંડલ સંભાળી રહ્યા છે. હળવદ GIDCમાં આવેલ સાગર કેમ એન્ડ ફૂડ સોલ્ટ ફેક્ટરીમાં ગત તારીખ 18ના રોજ બપોરના સમયે દિવાલ ધસી પડતા 12 શ્રમિકોના મૃત્યુ મામલે આ ઘટનાને નજરો નજર નિહાળનાર અને પિતા તેમજ બેન ગુમાવનાર મૂળ કચ્છના રાપર તાલુકાના સવાઈ ગામના અને હાલ હળવદ ખાતે રહેતા રાજેશ ઉર્ફે લખુ રમેશભાઈ પિરાણાની ફરિયાદના આધારે પોલીસે કારખાનાના ભાગીદાર અફઝલભાઈ અલારખાભાઈ ઘોણિયા, રાજેશકુમાર મહેન્દ્રકુમાર જૈન, કિશનરામ લાલારામ ચૌધરી, દેવ ઉર્ફે વારિસ અલારખાભાઈ ધોણિયા, આત્મારામ કિશનરામ ચૌધરી, સુપરવાઇઝર એકાઉન્ટન્ટ એવા સંજયભાઈ ચુનીલાલ ખત્રી, મનુજભાઈ રેવાભાઈ સનુરા, આસિફભાઈ નૂરાભાઈ તથા તપાસમાં જે ખુલે તે વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. સમાચારમાં આગળ વધીએ અને વાત કરીએ ગાંધીનગરથી મળતા સમાચારની. તો ખાસ કરી અને આપને જણાવી દઈએ કે મહાત્મા મંદિર ખાતે કોન્ફરન્સ યોજાઈ છે. મહાત્મા મંદિર ખાતે કોન્ફરન્સ યોજવામાં આવી છે. વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સનો CMA પ્રારંભ કરાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 18મી મે આ પ્રારંભ કરાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 18મી મે આ ખાસ પ્રારંભ કરાવ્યો છે.
વડનગરની પુરાતન સંસ્કૃતિ નગર રચના સ્થાપત્ય વારસાને ઉજાગર કરશે. તો આપને જણાવી દઈએ કે મહાત્મા મંદિર ખાતે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સનો સીએમ દ્વારા પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 18 મે આ પ્રારંભ કરાવ્યો હતો. વડનગરની પુરાતન સંસ્કૃતિ નગર રચના સ્થાપત્ય વારસાને ઉજાગર કરશે. તો સાથે અહીંયા 19 અને 20 મે એમ કુલ 3 દિવસની વડનગરના હેરિટેજ અને કલ્ચર ઉપર એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન મહાત્મા મંદિર ખાતે કરવામાં આવ્યું. 18મી તારીખે ઉદઘાટન સત્રમાં ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને ભારત સરકારના સંસ્કૃતિ મંત્રી શ્રીમતી મીનાક્ષી લેખીજી, ગુજરાતના ગૃહ અને સંસ્કૃતિ રમતગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીજીની ઉપસ્થિતિમાં લગભગ 2500 લોકોની હાજરીમાં ખૂબ ભવ્યાતિભવ્ય ઉદઘાટન સમારંભ યોજવામાં આવ્યો. ત્યારબાદ 6 અલગ અલગ વિષયો ઉપર વડનગરની જે સંસ્કૃતિ છે, વડનગરમાં જે પુરાતાત્વિક અવશેષો પ્રાપ્ત થયા છે, ત્યાંના જે વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સ છે, ત્યાંના જે બુદ્ધિસ્ટ કલ્ચર છે, ત્યાંના અલગ અલગ ધર્મો સાથેની એમની જે શૃંખલાઓ રહી છે, વિશ્વમાં અલગ અલગ જગ્યાએ કેવી રીતે આર્કિયોલોજીકલ એક્સ્કેવેશન થાય છે, પુરાતત્વીય સર્વેક્ષણો થાય છે, એ તમામ વિષયો ઉપર તલસ્પર્શી ચર્ચાઓ કરવામાં આવી. આ 3 દિવસનું એક ઐતિહાસિક સેમિનાર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ અહીંયા મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવ્યું. ખૂબ સારી રીતે વડનગરને રિલેટેડ તમામ વિષયોની અહીંયા ચર્ચા થઈ છે. વડનગરના લોકો પણ ખૂબ ઉત્સાહથી આ કાર્યક્રમમાં જોડાયા અને આજે બપોર પછી અમે જઈએ છીએ વડનગર એક્સ્કેવેશન સાઇટ ઉપર અને ત્યાં માનનીય મુખ્ય સચિવશ્રી પણ આવવાના છે. ત્યાં ઉત્ખનનની જે સાઇટ છે એની તમામ ત્યાં આપણે નિરીક્ષણ કરશું અને માનનીય મુખ્ય સચિવશ્રીએ જે રીતે જાહેરાત કરી છે કે આવતા વર્ષથી વડનગર મહોત્સવ 3 દિવસનું સેલિબ્રેટ કરવામાં આવશે, જેમાં 2 દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમો તાનારીરી મહોત્સવ અંતર્ગત કરવામાં આવશે અને 1 દિવસની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ એ પણ અમે દર વર્ષે હવે કરવાના છીએ, જેથી કરીને આજે 3 દિવસ જે ચર્ચા કરવામાં આવી છે, જે MOU થયા છે, એમાં એક સાતત્ય જળવાય. ધન્યવાદ. ગુજરાત અને દેશની 6 અલગ અલગ યુનિવર્સિટી સાથે MOU કરવામાં આવ્યા છે. ગુજરાતના ઇતિહાસ, વડનગરના ઇતિહાસ, ગુજરાતની સંસ્કૃતિ, વડનગરની સંસ્કૃતિ, ગુજરાતના જે પુરાતાત્વિક અવશેષો મળ્યા છે અને વડનગરનું જે મહત્ત્વ છે એ તમામ ઉપર શોધ કાર્ય ચાલુ રહે એના માટે MOU આ કરવામાં આવેલ છે. સ્પીકર્સ પણ ઘણા દેશોથી આવ્યા હતા અને એક જે રીતે મુખ્ય સચિવશ્રીએ વાત કરી છે કે એક્સપિરિયન્સલ મ્યુઝિયમ એ પણ ત્યાં ભારત સરકારના સહયોગથી લગભગ 200 કરોડના ખર્ચે વડનગરમાં બનાવવામાં આવશે. વડનગરના ચતુર્મુખી વિકાસ થાય અને એ ભારતનું એક પ્રોમિનેન્ટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બને એના માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે અને વડનગર જ્યારે વિશ્વના માનચિત્ર ઉપર મેપ ઉપર આવશે ત્યારે વડનગર એક ખૂબ સુસંસ્કૃત, સભ્ય અને વિકસિત શહેર રહ્યું છે અને હજુ પણ એ વિકસિત થશે અને ત્યાંના સ્થાનિક લોકો માટે રોજીરોટીની ઘણી બધી એમ્પ્લોયમેન્ટની ઓપોર્ચ્યુનિટીઝ, રોજગારીની તકો પણ એમાં સર્જન થવાની છે. ધન્યવાદ. શહેરોનું સુવ્યવસ્થિત આયોજન એટલે શહેરનો વિકાસ. પાલિકાની ચૂંટાયેલી પાંખ અને વહીવટીતંત્ર શહેરની દિશા અને દશા નક્કી કરતા હોય છે, પરંતુ નવસારી નગરપાલિકાની સ્થિતિ કંઈક અલગ જ જોવા મળે છે. ચોમાસા પહેલા નવસારી શહેરમાં ભૂવાઓ પુરાણ ન થતા શહેરીજનોએ મોટી હાલાકીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ ઊભી થતા શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. નવસારી નગરપાલિકાને ગુણવત્તા સાથે દૂર દૂરનો સંબંધ ન હોય એવી પ્રતીતિ નગરજનોની થઈ રહી છે. નવસારી શહેરમાં આવેલા સ્ટેશન વિસ્તારમાં એક જ રસ્તા પર પાલિકાએ કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો છે, તેમ છતાં હજી સુધી નક્કર કામગીરીના અભાવ જોવા મળી રહ્યો છે.
नवसारी शहर में पूर्व और पश्चिम विस्तार ने जोड़ता मार्ग पर हाल पालिका द्वारा ड्रेनेज नी लाइन नाखवानु काम करवामां आवी रह्युं छे। आज रस्ता उपर अगाउ 3 महीना पहला भूवो पड़ता रस्ता नु समारकाम करवामां आव्युं हतुं। ए समये शासक पक्ष द्वारा ड्रेनेज लाइन नाखवा बाबते कोई कामगीरी नहोती करी, परंतु 3 महीना बाद एज विस्तार में फरीथी खोदकाम करता अंदाजीत 20,000 थी वधु लोको परेशान थई रह्या छे। पालिकानी कामगीरीना कारणे अनेक विस्तारोमां पीवाना पाणीनी पण समस्या सर्जाई छे, तो डायवर्जनना अभावे ट्राफिक जामनो सामनो स्थानिकोए करवो पड़ी रह्यो छे, जेने लईने स्थानિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। વાત સાચી છે, અગાઉ પણ એકવાર ભંગાણ પડ્યું હતું, પણ ત્યાં ઘણી બધી લાઈનો છે અને જે પરિસ્થિતિ છે ત્યાંની કામ કરતી વખતે ખૂબ જ અડચણરૂપ છે, પણ હાલ જે બ્રિજ બનવાથી બને છે જેના કારણે અમે લાઈન શિફ્ટ કરી અને નવી લાઈન નાખી દીધી છે, એટલે લગભગ હવે આવનારા દિવસોમાં આવું કોઈ ભંગાણ પડશે નહીં। નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા શહેરમાં પડેલા ભૂવાઓને પૂરવાનું કામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ પાલિકા એક જ વિસ્તારમાં 3 મહિનામાં ત્રીજી વખત કામ કરતા લોકો હવે પાલિકાની કામગીરી ઉપર પણ સવાલો ઉભા કરી રહ્યા છે। અગાઉ પાલિકાએ આ જ રસ્તાઓ બનાવવા માટે અંદાજિત 45 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો હતો, પરંતુ નબળી કામગીરીના કારણે અનેકવાર આ જ વિસ્તારમાં ભૂવો પડતા રહે છે અને કામ ચાલતું જ રહે છે, ત્યારે પૂર્વ વિપક્ષી સભ્યો પણ પાલિકાની કામગીરી ઉપર સવાલો ઉઠાવી રહ્યા છે અને સ્થાનિકોની પડતી હાલાકી અંગે પાલિકાને જવાબદાર ઠેરવી રહ્યા છે। ટ્રાફિક અને ડાયવર્ઝન બાબતે સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ સ્થાનિકોની સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી અને અંતે અમુક સ્થાનિકો દ્વારા પોલીસમાં ટ્રાફિક અંગે અરજી આપવામાં આવી છે। સ્ટેશન પશ્ચિમ વિસ્તારમાં લગભગ આજથી 60 વર્ષ પહેલા સૌપ્રથમ ત્યાં ભૂવો પડ્યો હતો રવિ દાણા ચનાવાળાની સામે, ત્યારે નવસારી નગરપાલિકા લાખો રૂપિયાનો ખર્ચો કરી ભૂવો પૂરવાનું કામ કર્યું હતું। પછી વખતો વખત જતાં દર વર્ષે ત્યાં એક જ જગ્યા પર ભૂવો પડવાના કારણે લગભગ અત્યાર સુધીમાં જ્યારે નવસારી વિજલપુર નગરપાલિકાનું એકત્રીકરણ થયું, ત્યાં નગરપાલિકા દ્વારા લગભગ એક જ જગ્યાએ છેલ્લા 7-8 વર્ષમાં લગભગ 7-8 આંકડાની રકમ જેટલી વાપર્યા બાદ પણ તે જગ્યા પર વારંવાર કંઈ ને કંઈ પાણી બાબતનું કામકાજ હોય કે ડ્રેનેજ બાબતનું કામકાજ હોય કે એ બેનું કામકાજ હજુ પૂરું નહીં થાય એટલે ત્યાં ભૂવો પડતો હોય છે। એટલે ચોક્કસ કહી શકાય કે પશ્ચિમ વિસ્તારના લાગુ જે ગામડા છે, જે નગરપાલિકાનો સમાવિષ્ટ વિસ્તાર છે, જે નોકરિયાત વર્ગ છે, વિદ્યાર્થી વર્ગ છે, તે લોકોને અવર જવર માટે ખૂબ જ તકલીફ પડે છે। વારંવાર ત્યાં ટ્રાફિક 3-3-4 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ રહે છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકો પાસે મત મેળવવા માટે રાજકીય પાર્ટીઓ અનેક મોટા મોટા દાવાઓ કરતી હોય છે અને ચૂંટાયા બાદ નક્કર કામગીરીનો અભાવ જોવા મળે છે। પાલિકા દ્વારા એક જ વિસ્તારમાં કરોડો રૂપિયા ખર્ચી જતા હવે પાલિકાની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે ચોમાસા પહેલા શહેરમાં નક્કર કામગીરી કરવામાં આવે એવી સ્થાનિકો પણ માંગ કરી રહ્યા છે। કેમેરામેન મિનેશ ટેલર સાથે દીપક બારોટ, નિર્માણ ન્યૂઝ, નવસારી। જામનગરમાં હવે આગામી જુલાઈમાં સાંજ સુધી શહેરીજનોને પાણીની સમસ્યા નહીં સર્જાય અંગે મહાનગરપાલિકા ખાતે કમિશનર વિજયકુમાર ખરાડીએ વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરીજનોને 125-130 ml પીવાના પાણીની જરૂરિયાત હોવાથી આજી, ઊંડ, સસોઈ અને રણજીતસાગર સહિતના 4 ડેમોમાંથી પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે। ગત ચોમાસામાં સારા વરસાદના પગલે આ 4 જળાશયોમાં હજુ પણ પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાથી શહેરીજનોને પીવાના પાણીની કોઈ સમસ્યા ન સર્જાય તે માટે મનપા નવા વોટર વર્કર્સ વિભાગ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે। તો દરરોજ 125-130 ml જેટલું પાણી આપણે જરૂર પડે છે। જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે અલગ અલગ આપણા 4 સોર્સીસ છે, આજી ડેમ છે, સસોઈ, ઊંડ અને રણજીત સાગર, ત્યાંથી પાણી ઉપાડવામાં આવે છે અને આ અલગ અલગ જે આપણા 4-5 PSR જે છે એમાંથી આખા શહેરને પાણી આપવામાં આવે છે। અત્યારે પાણીની પરિસ્થિતિની વાત કરીએ તો આ ડેમોમાં પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં હોવાથી અત્યારે આપણે પાણી આપી શકીએ છીએ અને નોર્મલી જુલાઈ એન્ડ સુધી આપણને કોઈ તકલીફ પડે એવું નથી। અત્યારે જે આયોજન કરવામાં આવ્યું છે એમાં કોઈ પણ
જગ્યાએ આપણે તકલીફ પડે તો નર્મદાનું જે પાણી છે એ પણ આપણને રેગ્યુલર મળી રહે એ માટે જે નર્મદાના એન્જિનિયરો છે એની સાથે પણ આપણે સતત સંકલનમાં છીએ. આવનારા સમયમાં જામનગર શહેરને પાણીની કોઈ તકલીફ ના પડે એના માટે વોટર વિભાગે પૂરેપૂરી તૈયારીઓ કરી છે. ધ્રાંગધ્રા ખાતે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ નવનિર્મિત પીજીવીસીએલ વિભાગીય કચેરીનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કેબિનેટ મંત્રી કનુ દેસાઈ અને કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્ર મુંજપરાની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રૂપિયા 1.20 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલ કચેરીના લોકાર્પણ કાર્યક્રમમાં નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે યુક્રેન અને રશિયાના યુદ્ધના કારણે સર્જાયેલી કટોકટી છતાં પણ કેન્દ્ર અને રાજ્ય સરકારના આગોતરા આયોજનના લીધે રાજ્યમાં નિયમિત અને સતત વીજ પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે અગ્રણી શ્રી જગદીશભાઈ મકવાણા, કિરીટસિંહ જાડેજા, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તેમજ પીજીવીસીએલના અધિકારીઓ કર્મચારીઓ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ પીજીવીસીએલના લીમડી ખાતેના અને ધ્રાંગધ્રા ખાતે વિભાગીય કચેરીના જે લોકાર્પણ થયું એમાં પાર્ટીના દરેક કાર્યકરો, સિનિયર અધિકારીઓ, આપણા લોકસભાના સાંસદ તેમજ કેન્દ્રીય મંત્રી શ્રી મહેન્દ્રભાઈ મંજપુરા, પરસોત્તમ સાબરિયા સાહેબ લીમડી ખાતે, કિરીટસિંહ રાણા અને ધ્રાંગધ્રા ખાતે અહીંના લોકપ્રિય નેતા જેમણે વર્ષો સુધી સંગઠનમાં અને રાજકારણમાં કેબિનેટમાં કામ કર્યું છે એવા આઈ કે જાડેજા સાહેબ સાથે જિલ્લાના પ્રમુખ શ્રી જગદીશભાઈ મકવાણા પણ હાજર હતા. અને આ વધુ એક ખાસ મહત્ત્વની વાત એ છે કે દરેક લોકોએ પીજીવીસીએલ જે કામગીરી કરી છે એને બરદાવી, એટલે ખાસ કરીને પીજીવીસીએલના અધિકારીઓ અને કામદારોને પણ ખાસ અભિનંદન આપું છું અને ચોક્કસ ખાતરી આપું છું કે હવે પછી પણ વીજ કંપનીની કામગીરી આવી જ રહેશે અને ખેડૂતોને જરૂરી સેવાઓ આપવાનું ચાલુ રાખીશું અને ડિસેમ્બર 9 સુધીમાં બધા વીજ જોડાણો આપવાનો અમારો લક્ષ્યાંક છે, એમાં અમે ચોક્કસ રીતે આગળ વધીશું. પાટણ ડીસા હાઈવે રોડ પર આવેલા ભાટસણ ગામ નજીક પેટ્રોલ પંપ પર મોટી દુર્ઘટના ટળી હતી. સીએનજી પંપ પર ઇકો વાનમાં સીએનજી ગેસ રિસફલિંગ સમયે ગેસ પાઇપની નોઝલ છટકી જતા ધડાકા સાથે ગેસ બહાર આવતા ભાગદોડ મચી જવા પામી હતી. જોકે ગાડીમાં સવાર પેસેન્જર ગાડીમાંથી બહાર નીકળી જતા મોટી દુર્ઘટના ટળી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જોકે વાહનમાં સીએનજી ગેસ ભરાવતી વખતે ગ્રાહકોએ ખાસ ચોકસાઈ રાખવી જરૂરી છે. છેલ્લા લાંબા સમયથી નવસારી જિલ્લામાં ચોરો પોલીસ સામે પડકારરૂપ બની રહ્યા છે. ચેઇન સ્નેચિંગ હોય કે લૂંટ, મોટાભાગની ફરિયાદો હજી ઉકેલાઈ તેમ નથી. તેમાં વધુ ને વધુ ફરિયાદોનો ઉમેરો થતો જઈ રહ્યો છે. ત્યારે વિજલપુર વિઠ્ઠલ મંદિર પોલીસ ચોકીથી આશરે 500 મીટર દૂર રામનગર ચોકડી પાસે આવેલી શ્રી બાલાજી મોબાઈલની દુકાનમાં ગત રાત્રે 3:30 વાગ્યાની આસપાસ ચોરોએ દુકાનનું શટર ઊંચું કરીને તેમાં પ્રવેશ કરી ચોરી કર્યાની ઘટના સામે આવી છે, જેના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. જેના પગલે સ્થાનિકોએ પોલીસ પેટ્રોલિંગ અને હોમગાર્ડની નોકરી અંગેના પ્રશ્નો ઉપસ્થિત થયા છે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું. વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.